ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ચેપ્ટર 20 વોઝ એન્ડ વેર શીખીશું. હવે આપણે જ્યારે પ્રથમ સત્ર પૂરું થયું ત્યારે આપણે ઇઝ અને આર જેમ શીખાતા એ જ રીતે છે વોઝ અને વેર. ઇઝ અને આર છે એ વર્તમાન કાળનું હતું, જ્યારે વોઝ અને વેર છે એ ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળના ટુબીના રૂપ વોઝ અને વેર છે. આમાં પણ આપણે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષ પ્રમાણે જ શીખીશું. અંગ્રેજીમાં ત્રણ પુરુષ હોય, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એટલે કે જે બોલે છે, બીજો પુરુષ એટલે કે જે સાંભળે છે, અને જેની વાત કરવામાં આવે છે એ ત્રીજો પુરુષ. તો પ્રથમ પુરુષમાં આપણે જોઈએ તો આઈ અને વીનો સમાવેશ થાય છે. એકવચન જ્યારે બોલનાર એક હોય ત્યારે આઈ, અને બોલનાર ઝાઝા હોય ત્યારે વી. બીજા પુરુષમાં એકવચન અને બહુવચન બંનેમાં યુજ વપરાય છે, એક સાંભળે, એક સાંભળે કે બધા સાંભળે એવી રીતના. જ્યારે ત્રીજા પુરુષમાં હી સી ઇટ એકવચન છે, છોકરાની વાત કરતા હોય ત્યારે હી, છોકરીની વાત કરતા હોય, કોઈ સ્ત્રીની વાત કરતા હોય ત્યારે સી, અને ઇટ, ઇટ એટલે કે કોઈ પ્રાણી, વસ્તુ, પક્ષી એને માટે ઇટ વપરાય છે. અને ધ્યેય, ધ્યેય છે જ્યારે આ ઉપરના ત્રણેય બહુવચનમાં હોય ત્યારે ધ્યેયનો ઉપયોગ થાય છે. હવે વોઝ વેર ક્યારે આવે એ જોઈએ, તો કે આઈની સાથે વોઝ એકવચન છે એની હારે હંમેશા વોઝ આવશે. વી એ બહુવચન છે એટલે એની હારે વેર, યુ હારે વેર, હી સી ઇટ હારે વોઝ, અને ધ્યેય સાથે વેર. હવે માત્ર એ યાદ રાખી લઈએ કે એકવચનના રૂપ હોય ત્યારે વોઝ અને બહુવચન હારે વેર. આઈ હી સી ઇટ સાથે વોઝ, વી યુ ધ્યેય સાથે વેર. આ સમજૂતી આપણે યાદ રાખી લઈએ એટલે આ ચેપ્ટરની એક્સરસાઇઝની ખાલી જગ્યા આપણને બધાને સરસ રીતે આવડી જાય.